સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભાવિનભાઈ પરમારે લીધી મુલાકાત. કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અને પ્રસાર માટે નીકળેલ ભારતીય જનતા પાર્ટીના એરાલ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર કૃષ્ણકાંત શાંતિલાલ પરમાર અને અલાલી તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર સાથે કંડાચ ગામે એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ ભાવિનભાઈ પરમાર મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીં બંને ઉમેદવારો ગુલાબનું ફૂલ આપી દરેક મતદારો પાસે જઈ રહ્યા છે અને ગામ લોકોનો પણ ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે ખરેખર પરિસ્થિતિ શું છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાવિન પરમાર, એસબીએન ટીવી નો પંચમહાલ. હાલ આપણે જોઈ રહ્યા છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે જે દરેક પક્ષે જે પ્રચાર કાર્ય છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કાલોલ તાલુકાના ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એરલ જિલ્લા પંચાયતના ઉમેદવાર કૃષ્ણકાંત શાંતિલાલ પરમાર અને અલાલી તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ધર્મિષ્ઠાબેન મહેશભાઈ પરમાર એ આજે કંડાચ ગામમાં ડોર ટુ ડોર જનસંપર્ક અને પ્રચાર પ્રસાર માટે આજે આવી પહોંચ્યા છે. ત્યારે આજે એસબીએન ટીવી ન્યૂઝના માધ્યમથી આપણે એમની સાથે વાત કરીશું. કૃષ્ણકાંત શાંતિલાલ પરમાર સાથે આપણે વાત કરીશું કે એમને જે લોકોનો છે એ કેવો પ્રતિસાદ મળી રહ્યો છે. બોલો ભારત માતા કી જય. આજ રોજ આઠેરા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મને ભારતીય જનતા પાર્ટી જે મારા પર વિશ્વાસ મૂકે છે, માનનીય અમારા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમારા સંવેદનશીલ સરકારના સીએમ એવા વિજય રૂપાણી સાહેબ અને અમારા પાટીલ સાહેબે જે અમારા યુવાનો પર વિશ્વાસ મૂક્યો છે. અમે દરેક ગામમાં જઈએ છીએ, ડોર ટુ ડોર જઈએ છીએ, સભાઓ કરીએ છીએ, દરેક ગામમાં તેમને સારામાં સારો પ્રતિસાદ મળે છે, જેનું શ્રેય જાય છે તો ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકારને, કે જેઓએ ચૂંટણી કોરોના દરમિયાન અને કોરોના જે કામો કરેલા છે, રોડ રસ્તા પાણીના જે કામો કરેલા છે, અને હમણાં જ અમારી અયોધ્યા મંદિરમાં જે ભગવાન રામને જે 500-600 વર્ષથી જે બંધ હતા એમનો એવા ભવ્ય એમનું મંદિર નિર્માણ થાય છે, જેનો શ્રેય જાય છે અમારા વડાપ્રધાન મોદી સાહેબને, અને અમને ગમે ગામે ગામ અમને સારો પ્રતિસાદ મળે છે. હવે કાલોલ તાલુકા યુવા મોરચાના મંત્રી અને કંડાચ ગામના સ્થાનિક જે ભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું, અને જાતે એ માજી સરપંચ પણ રહી ચૂકેલા છે. તો હાલ તમારે શું કહેવું છે? અમારું એવું કહેવું છે કે અલાલી અમારે અલાલી તાલુકા પંચાયતમાં કૃષ્ણકાંત અમે બહુમતી દીધા. અત્યારે એવો જે પ્રગતિના પંથે છે, અત્યારે એવો જિલ્લા પંચાયત એરા લડે છે, એ બી અમને ખાતરી છે કે અમે જંગી બહુમતીથી જીતીશું. તેમજ અત્યારે અમારા મહેશભાઈના ગેરટીમની જમણા પત્ની છે, એમને પણ અમે બહુમતી છે. અત્યારે હાલમાં અમારા કંડાચમાં આજે વર્ષોથી અમે ચૂંટણી કર્યા છે, એમાં સાંસદની જે ચૂંટણી થઈ એની અંદર પણ અમે ભાજપને ફૂલ સપોર્ટ કર્યા હતા. માનો કે 1500નું વોટિંગ હતું, 450 વોટ આપ્યા હતા, અને સારો એવો પ્રતિસાદ ગામમાં બધાને મળી રહ્યો છે, અને બધા ગામ એક તરફી ભાજપ તરફ જ છે, અને ભાજપનો 100% વિજય થશે. હવે કંડાચ ગામના માજી સરપંચ છે એમની સાથે આપણે વાત કરીશું. અહીં કંડાચ ગામની મુલાકાત લીધા એવું જાણવા મળ્યું છે કે અહીંયા પટેલ સમાજથી માંડીને જે ઘણી બધી વસ્તી છે એ પટેલ સમાજ છે એ પૂરેપૂરો જે ભારતીય જનતા પાર્ટીની બંને સીટ છે એને જીતાડવાનો પૂરેપૂરો જે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે જે માજી સરપંચ છે એમની સાથે આપણે વાત કરીશું કે જે ગામનો માહોલ છે, બરાબર, માજી સરપંચ છે એટલે ગામમાં જ રહે છે તો ગામનો માહોલ પણ એમને ખબર હોય છે. તો આપણે એમની સાથે વાત કરીશું કે અત્યારે જે હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એની પહેલા ગામનો જે માહોલ છે એ કેવો જોવા મળી રહ્યો છે? નમસ્કાર. દરેક યુવાધન અને ગ્રામજનો બધા એક સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને જ જીતાડવાના છે, એમાં કોઈ મનમાં એક નથી. આ જે કંઈ પ્રગતિ કરનારની દેખાય છે એ બધી ભારતીય જનતા પાર્ટી થકી અને અમારા સૌના સાથની સાથે જ છે. એટલે જય જય ગરવી ગુજરાત, જય ભારત માતા કી જય. હવે આપણે જે કંડાચ ગામના જે સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. અત્યારે જે પ્રચાર અને પ્રસાર માટે ભારતીય જનતા પાર્ટીના જે બંને ઉમેદવારો આવી પહોંચ્યા છે, ત્યારે જે ગામની અંદર છે એ માહોલ કેવો જોવા મળી રહ્યો છે?
અમારા ગામમાં ઘણો સરસ જ માહોલ છે. ગઈ વખતે જેમ અમારા કૃષ્ણકાંતભાઈ હલાલી સીટ પર હતા એમને પણ અમે ઘણી જંગી બહુમતીથી જીતાડ્યા હતા અને એમને તાલુકા પંચાયતના પ્રમુખ સુધીની સફર આપણે કરાવી હતી. મનુદાદાના ચરણોમાં અમારા ગામવાળા તરફથી એટલી પ્રાર્થના કરશું કે જિલ્લા પંચાયત પણ જીતેલા જ છે અને પ્રમુખ પદ બને એવી મનુદાદાને પ્રાર્થના. અને અમારા મહેશભાઈ જે હલાલી તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી કરી છે એ તાલુકા પંચાયતના પ્રમુખ બનશે એવી મનુદાદાના ચરણોમાં અમારા બધા ગામવાળા તરફથી પ્રાર્થના. ભારત માતા કી જય. હવે આ ગામમાં અમે સૌના સાથ અને સૌના વિકાસ સાથે આ ગામમાં દરેક મતદારને અમે ફૂલથી દરેક મતદારને મળવાના છીએ અને કહેવાના છે કે 28 તારીખે જંગી બહુમતીથી કમળને જીતાડશો એવી અપેક્ષા લઈને આ ગામમાં અમે પ્રચાર અર્થે આવી રહ્યા છીએ. કૃષ્ણકાંત શાંતિલાલ પરમાર બરાબર કે એમ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના પર જે વિશ્વાસ મૂકી અને જે જવાબદારી આપી છે તે બદલ જે વડાપ્રધાન મોદી સાહેબ છે એમનો પણ એમને અભિનંદન પાઠવ્યા છે અને પબ્લિક જે છે એમના ઉપર જે વિશ્વાસ છે એ જે વિશ્વાસ છે એ પૂરેપૂરો એ વિશ્વાસ નિભાવશે બરાબર. હવે જે હલાલી તાલુકા પંચાયતના જે ઉમેદવાર છે એમની સાથે વાત કરીશું. તો અત્યારે જે પ્રચાર માટે તમે નીકળ્યા છો તો તમને કેવું લાગી રહ્યું છે? એરાલ જિલ્લા પંચાયતમાં આવતું આ કંડાચ જે હલાલી તાલુકા પંચાયતમાં આવે છે. હવે આ બાબતે હું આપને કહેવા માગું છું કે જ્યાં ગુજરાતનો શેર વિજય બેઠા હોય ત્યાં વિજયની કોઈ વાત જ થાય એવી નથી. એટલે હું માનું છું કે આ કાલોલ તાલુકામાં 24 તાલુકા પંચાયત સીટ આવે છે અને 5 જિલ્લા પંચાયત સીટ એ જંગી બહુમતીની લીડથી આપણે જીતવાના છે. અને હલાલી તાલુકા પંચાયત સીટ જંગી બહુમતી જે લીડમાં કાલોલ તાલુકામાં ફર્સ્ટ નંબર આ કંડાજ ગામે અમને ખાતરી આપી છે ત્યારે બહુ જંગી મતથી આપણે જીતવાના છે અને જીતવાના છે. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ.